ને મિત્રો મજામાં યસ મિત્રો આજે એક વધુ સાહિત્યકાર યસ મોહનલાલ પટેલ મોહનલાલ બા પટેલ યસ પાટણના વતની વ્યવસાય શિક્ષક ત્રીસ ચાર ઓગણીસો પણ મિત્રો આપણે તો વાર્તા યાદ કરી લઈએ મિત્રો વાર્તા યાદ આવી જ ગઈ છે યસ ગતિભંગની વાત કરી રહ્યા છીએ યસ લઘુ કથા સંગ્રહ વિકલ્પ માંથી લીધેલ યસ અને મોહનલાલ ભા પટેલ મિત્રો અહીં યસ વાર્તાની વાત એવી હતી કે ભાઈ હતા તો વાર્તા કોઈને કોઈ કહેતું હતું એ નાની વાર્તાઓ હે ને પાટલો પણ રાખેલો હતો બધું આવી બધી વસ્તુ તમે તરત યાદ રાખી લીધું સર બા પણ વાર્તા કરતા કોઈ ભાઈ પણ વાત કરતા અને દાસભાઈ પણ વાર્તા કરતા તો યસ બા ભાઈ દાસ આ બધા જુદા જુદા લોકો પ્રયાસ કરતા હતા કે બાળકોને સાચી અને વાર્તા કરી પણ તમને યાદ છે કે પટેલ અને પાટણ એ પણ યાદ રહી ગયું છે તો મિત્રો કોઈ પૂછે કે મોહનલાલ પટેલના પિતાનું નામ શું તો હવે તમે ચોક્કસથી કહી શકશો કે યસ બા ભઈ દાસ પટેલ બરાબર તો બા ભાઈ અને દાસ એ ત્રણેય તમને હવે યાદ છે બિલકુલ યાદ છે તો હવે તમને આખું નામ યાદ છે મોહનલાલ બાભાઈ દાસ પટેલ

બાળકો સાંભળે દાસજી પણ વાર્તા કરે તો ઝાકળમાં સૂર્ય ત્યાં સુધીની વાત હતી અને યસ એકબીજાના આલંબ પણ મિત્રો વાર્તામાં નવું નવું આવે પણ તરત ખબર પડે કે ભાઈ વાર્તાઓ ખરી લઘુકથા ખરી પણ યસ તો કઈ કઈ તો મિત્રો તમને હવે યાદ છે મોહનલાલ પટેલની લઘુકથા જે અનુસંધાન છે ઝાકળમાં સૂરજ જોગે એ પણ લઘુકથાનો સંગ્રહ છે પ્રત્યાલંબન એ પણ લઘુકથાનો સંગ્રહ છે તો લઘુકથાઓ ઉપર એમની માસ્ટરી અને યસ હવે તમને બિલકુલ યાદ છે તો એ અમુક બાળકોને એમ લાગે કે આ એપ્રિલ ફૂલ કરતા હશે કે આવી રીતના આડેધડ વાતો કરીને આપણે સતાવતા હશે તો એવું કે પણ એ બધાનો જવાબ ના આવે છે તો કોઈને કોઈને એવો પ્રશ્ન થતો હતો કે છેલ્લે છેલ્લે આ બધું એપ્રિલ ફૂલ બનાવતા હશે અથવા તો એ સતાવે છે ના તો સતાવે છે ને એ સત્યાવીસ અને છેલ્લે છેલ્લે એપ્રિલ એટલે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ યસ તમે સાચા છો એ જન્મ તારીખ છે મોહનલાલ પટેલની એપ્રિલનો છેલ્લો દિવસ એટલે તમને ખબર જ છે યસ ત્રીસ ત્રીસ ચાર અને સત્તાવીસ યસ ઓગણીસો સત્યાવીસ બિલકુલ યાદ સાચું છે તો જન્મ તારીખ પૂછે તો પણ તમને યાદ છે કે યસ ઓગણીસો સત્યાવીસ ફરીથી મોહનલાલ પટેલ વતન પાટણ વ્યવસાય શિક્ષક હતા અને જન્મ તારીખ અને લઘુકથા સંગ્રહની કે તો ઝાકળમાં સૂર્ય ઉગે પ્રત્યાલંબન અને હા વિકલ્પ તો ખરું જ કારણ કે વિકલ્પમાંથી તો આકૃતિ લીધી હતી તો વધારાની વાત એ પણ ખરી તો વાત એટલી જ છે પણ તોય એમ થાય કે જે અમુક વૃદ્ધો હતા ને એમ થાય કે આ તો એક પ્રકારનું બંધન કહેવાય તો કોઈક કહે કે આમાં એન્ડ શું આવશે આમાં એન્ડ તો હાઉ ડેડ એન્ડ છે આપણે કંઈક બધું કંઈક મળવાનું નથી રસ્તો મળવાનું નથી કોઈ કહેશે કે આપણે બાળકોને લઈ તો એક લાંછન કહેવાય અને કોઈ મનમાન મનમાં હસતા મરક મરક હસતા હતા કહેવાય કંઈ વાંધો ને બધું સારું થઈ જશે ફરીથી કોઈને બંધન લાગી રહ્યું છે કોઈને ડેડ એન્ડ લાગી રહ્યું છે કોઈને લાંછન લાગી રહ્યું છે કોઈ હાસ્યથી મરમર હસી જાય છે પણ જે સંજોગો છે એ તો સંજોગો છે તો એ લોકો બધું જાણે છે એ મોટી મોટી કથાઓ જાણે છે યસ પણ એમના માટે બંધન છે કોઈને ડેડ એન્ડ લાગે છે તમે કહેશો આ બધું સાહેબ યસ બિલકુલ સાચું છે અને તમે જે વિચાર્યું છે એ જ છે યસ તો નવલકથાઓ કઈ કઈ એમ એવું પૂછે તો તમને ખબર છે બંધન ડેડ એન્ડ લાંછન હાસ્ય મરમર એક્ઝેક્ટલી તો આ મિત્રો વાત હતી અને મિત્રો એ પણ છે કે કોઈએ તો સવાર સુધી અમેરિકા વિશે વાઇચાર્જ કરું વાઇચાર્જ કરું એમના હાથમાં આવી ગયું હતું તો એક ગ્રંથ આવી ગયો તો એ કાંઈ ન ધ્યાન દીધું કોઈ જેને વાર્તા કરું એ વાર્તા કરે પણ એક ભાઈ તો સવારનો સૂરજ ઉગો ત્યાં સુધી અમેરિકાની વાતો સાંભળ્યા કરી યસ તો ગુડ મોર્નિંગ અમેરિકા તો એ મિત્રો પ્રવાસ ગ્રંથ છે તો મિત્રો લઘુ કથામાં ખબર પડી કે ઝાકળ સૂરજ ઉગે પ્રત્યાલંબન વિકલ્પ પણ ખરો કારણ કે વિકલ્પમાંથી તો આકૃતિ લીધી છે ગતિભંગ અને યસ જન્મ તારીખ પણ તમને યાદ છે ત્રીસ ચાર ઓગણીસો સત્યાવીસ નવલકથાઓ પૂછે તો યાદ છે બંધન ડેડ એન્ડ લાંચન અને હાસ્ય મરબર અને હા તમને પૂછે પ્રવાસ ગ્રંથ ખરો હા તો ગુડ મોર્નિંગ અમેરિકા આવો પ્રવાસ ગ્રંથ યસ મોહનલાલ બાભાઈ દાસ પટેલ દ્વારા રચાયેલો છે મિત્રો એને અનુવાદ પણ કર્યો છે અનુવાદ પણ કરેલું છે તો કેવી રીતે કરેલું છે અનુવાદ એટલે મિત્રો શું ખબર છે ને કે જે કોઈ ભાષાની અંદર બીજા બીજી ભાષામાં હોય પુસ્તક અને આપણી ભાષામાં કરે ઘણા લોકો તો શું કરતા હોય ખબર છે કોઈના મોં પાસે જઈને વાર્તા કરે આમ આમ અનુવાદ કરે મોં પાસે જઈને એ કેવું લાગે મોં પાસે જઈને આખો અનુવાદ કરતા હોય એટલે કારણ કે કોઈ ખબર ન પડે કે ઇંગ્લિશ આવડતું નથી ને એને ગુજરાતી કરી દેતા હોય પણ એ ટાઈમે મો પાસે જતા હોય છે પણ મિત્રો તમને યાદ છે તમે કહો સર અમને બધું ખબર છે તમે જે વાત કરો છો અનુવાદ એકમાંથી બીજું જો તીરે એવા બનાવ્યા છે તો મો પાસા ની શ્રેષ્ઠ વાર્તાઓ તો એ અનુવાદનું પુસ્તક છે કોનું છે તો હવે તમને ખબર છે મોહનલાલ ભાભાઈદાસ પટેલ કોઈ પૂછે કે યસ મોહનલાલ કેહનલાલ પટેલના અનુવાદનું પુસ્તક એનું નામ શું તો હવે તમને ખબર છે મો પાસાની શ્રેષ્ઠ વાર્તાઓ તો મિત્રો બસ તમને લોકો હવે એકદમ શ્યોર છો કારણ કે તમે જાણો છો મોહનલાલ બાભાઈ દાસ પટેલ વતન પણ ખબર છે યસ પાટણ છે વ્યવસાય શિક્ષક અને જન્મ તારીખ પણ યાદ છે તીર ચાર ઓગણીસો સત્યાવીસ અને મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ અનુવાદ પણ એને કરેલો છે એ ખબર છે યસ પ્રવાસ ગ્રંથ છે કયો તો ગુડ મોર્નિંગ અમેરિકા બિલકુલ ભૂલાશે નહીં અને હા નવલકથાઓ પૂછે તો યસ બંધન ડેડ એન્ડ હાસ્ય હાસ્યમરમણ અને હા લઘુકથા પૂછે તો એનો સંગ્રહ પૂછે તો તો લઘુકથા સંગ્રહમાં ઝાકળમાં સૂર જુગે પ્રત્યાલંબન યસ વિકલ્પ યસ વિકલ્પનું સ્થાન મેં બાર આપ્યું પણ વિકલ્પ પણ ખરું એક્ઝેક્ટલી તો એ લઘુકથા તો મિત્રો હવે તમને બધી એટલે બધી ખબર છે તમને પૂછે કે યસ ગતિભંગ કોનું છે શેમાંથી લીધેલું છે એનો સાહિત્ય પ્રકાર શું છે કોઈ ટેન્શન નથી તો મજા આવી મિત્રો તો મજા કરતા કરતા તો ભણું છે અને યસ આજની ટેસ્ટની અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે